गुड मॉर्निंग एवरीवन, आज લઈ રહ્યા છે આપણે ધોરણ 10 વિષય કયો ચાલી રહ્યો છે આપણો ગણિત અને ચાલી રહ્યો છે પ્રમેય વિભાગ જે ફાઇનલી આજે પૂરો થાય છે બરાબર એટલે લાસ્ટ વિભાગ છે આપણો પ્રમેય વિભાગનો અને એ પ્રમેય છે પ્રમેય નંબર 6.4 તો એક્ઝામ માં એવું કહે છે કે બા 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 શરત બાજુ 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 શરત તો પણ આપણે પ્રમેય કયો લખવાનો 6.4 બરાબર આ પ્રમેય થોડો ફાસ્ટ લેસ એનો રીઝન છે કે 6.1 2 અને 3 એ બધું અહીંયા રિપીટ જ થઈ જાય છે બરાબર લોંગ પ્રમેય છે અને રિપીટ જ થશે એટલે ફટાફટ જવાબ આપું છું અથવા જે બે ત્રિકોણો એટલે આપણે આકૃતિ કેવી દોરવી પડશે બે બરાબર એક ત્રિકોણની બાજુઓ એટલે તમારે સમજી લેવાનું કે આકૃતિ કેટલા ત્રિકોણની દોરવાની છે બે ત્રિકોણ અને એમાંથી સમજો એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓના સમપ્રમાણમાં હોય એટલે બે આકૃતિ એમાંથી બે ત્રિકોણમાંથી એક ત્રિકોણ પસંદ કરો એની બાજુઓ પસંદ કરો અને એ બીજા ત્રિકોણ પસંદ કરો અને બીજા ત્રિકોણની બાજુઓના સમપ્રમાણમાં હોય તમને શબ્દ પરથી ખ્યાલ આવે છે કે બંને ત્રિકોણને આપણે કેવા બતાવવાના છે સમાન સમપ્રમાણમાં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ એ બાજુઓની વાર્તાલાપ પૂરી શું કહેવા માંગે છે અનુરૂપ ખૂણાઓ સમાન હોય એટલે બાજુઓ સમાન અને બાજુઓના આધારે ખૂણાઓ સમાન હોય અને તેથી બે ત્રિકોણો સમરૂપ છે બે ત્રિકોણો સમરૂપ શોર્ટકટમાં કહી દઉં બાજુઓ સમાન ખૂણાઓ સમાન અને એના આધારે આપણે લખી દેવાનું કે ત્રિકોણ બી સમાન બરાબર એટલે આમાંથી આપણે એક શબ્દ પકડી લઈએ અહીંથી એક શબ્દ પકડાઈ જશે બે ત્રિકોણ અને એક ત્રિકોણ આ શબ્દ પરથી તમને ખ્યાલ આવી શકે કે મારે પ્રમેય કયો લખવાનો છે 6.4 ઓકે હવે જે છે આપણે કરી દઈએ એનું પક્ષ બે ત્રિકોણ બાજુઓ અને ખૂણાઓ આ શબ્દ છે તેના આધારે આપણે નામ લખીએ પક્ષ બનાવ્યું એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીઈએફ બે ત્રિકોણ છે ને બરાબર શું કહે છે બાજુઓ એટલે પહેલા ત્રિકોણની એબી બીસી અને એસી અથવા સીએ અને બીજા ત્રિકોણની બીઈ ઈએફ અને એફડી આ આપણું શું થયું તો કે આપણું થયું પક્ષ બરાબર બે ત્રિકોણો અને બાજુઓ હવે જે નીચેની લીટી છે એ આપણને ખબર જ છે કે હંમેશા સામા જાય સાધ્યમાં જેમાં આપણે ખૂણાઓ પકડવા પડશે તો આપણને સાધ્યમાં ચેલેન્જ આપવામાં આવી છે કે અનુરૂપ ખૂણાઓ તો આકૃતિમાં તમે ચેક કરી શકો કે ખૂણો એ બરાબર ખૂણો શું આવશે ડી ખૂણો બી બરાબર એની સામેનો ખૂણો કયો આવશે ઈ અને ખૂણો સી એની સામેનો કયો આવશે ખૂણો એફ બરાબર આ બાજુઓ સમાન ખૂણાઓ સમાન તો આપણને ચેલેન્જ શું આવી છે ત્રિકોણ સમરૂપ તો આપણે બતાવી દેવાનું છે અને તેથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ આ આપણે સાબિત કરવાનું છે ઓકે હવે જઈએ આપણે આકૃતિ તરફ એબીસી એક ત્રિકોણ બીજો ત્રિકોણ આવશે ડીઈએફ ઓકે અને હવે આપણને આનો ઉલ્લેખ તો કરેલો નથી કોઈ જગ્યાએ પી અને ક્યુ પણ આપણને આની જરૂર પડશે બરાબર કેમ કે આપણે આ ત્રિકોણના આધારે પહેલો ત્રિકોણ સાબિત કરીશું સમાન અને એના આધારે પછી મેઇન ત્રિકોણની વાત કરીશું એટલે ડીઈ પર કયા બિંદુની જરૂર છે પી અને ડીએફ પર કયા બિંદુની જરૂર છે ક્યુ તો ચાલો ત્રીજા નંબરે આકૃતિ આવી ચોથા નંબરે હંમેશા શું આવે છે વર્ણન તો હવે આપણે લખીએ વર્ણન સાબિતી તો પહેલા પક્ષ લખી લો એબી ના છેદમાં શું આવશે ડીઈ બીસી ના છેદમાં શું આવશે ઈએફ અને સીએ ના છેદમાં શું આવશે એફડી આ થયો આપણી પાસે પહેલો નંબર પ્રૂફ અને હંમેશા પ્રમેય સાબિત કરવામાં આપણને મદદ કોણ કરે પક્ષ ચાલો હવે શરૂઆત કરીએ વર્ણન લખવાની તો કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો એબી ના છેદમાં શું આવશે ડીઈ પછી બીસી ના છેદમાં શું આવશે ઈએફ અને CA અથવા AC એના છેદમાં આપણી પાસે શું આવશે FD અથવા DA ગ્રેટર ધેન 1 એટલે કે આને આપણે 1 કરતા કેવા બતાવવાના છે મોટા બરાબર બીજું લખી લઈએ કે DE પર અમે કયું મધ્યબિંદુ લીધું છે P અને DF પર કયો મધ્યબિંદુ લીધો છે Q જેનાથી શું થશે તો કે DP બરાબર બીજો શું થવાનો AB અને બીજું શું થશે તો કે DQ બરાબર DQ બરાબર બી શું થશે તો કે અમારી પાસે AC અને PQ જોડો એટલે અમે આ PQ જોડી દીધો છે એટલે અહીંયા સુધી આપણી વાત થઈ ફક્ત અને ફક્ત પ્રૂફ નંબર 2 માં સાની વાત થઈ છે
તો આપણને જે વર્ણન આપવામાં આવ્યું છે તે એટલે આ થયો પહેલો અમારી પાસે બોક્સ છે અને બીજો અમારે અહીં સુધી તમારે કઈ ગોખણ પટ્ટી કરવાની જરૂરત નથી જે તમને આપવામાં આવ્યું છે તે તમારે અહીંયા લખી દેવાનું હોય હવે જઈએ આપણે સાબિતી તરફ બરાબર તો સાબિતીમાં આપણે પહેલો જ પકડીએ એક એક સાબિત કરીશું તો આવશે તો પહેલો પકડીએ આપણે PB ના છેદમાં DE અને CA ના છેદમાં FD એટલે કે આ બેની વાત કરી છે બરાબર શું કહે છે AB ના છેદમાં શું આવવું જોઈએ DE અને બીજું AC ના છેદમાં આપણી પાસે શું આવવું જોઈએ તો આપણી પાસે આવવું જોઈએ FD ઓકે ચાલો હવે AB ની સામેની બાજુ પસંદ કરો તો AB ની સામેની બાજુ પહેલા આ ત્રિકોણની વાત કરીશું બરાબર તો AB ની સામે કયો છે DP અને નીચેનો તો સેમ જ રાખો ચાલો બીજો છે આપણી પાસે AC તો એની સામેનો પસંદ કરો તો કયો છે DQ અને બીજો આપણે સેમ રાખવાનો છે હવે કઈ નહીં કરીએ પ્રમેય જે આપણે આગળના જોયા છે 6.1/3 ના આધારે DE ક્યાં જશે ઉપર DP ક્યાં જશે નીચે DQ ક્યાં જવાનો તો નીચે અને DF આપણો ક્યાં આવશે ઉપર ત્યાર પછી આપણે કઈ જ નથી કરવાનું શું મૂકવાનું છે આપણે માઇનસ A કેમ કે DE અને DP માંથી આપણે બાદ કરવાનું છે ઓકે DE તો આપણી પાસે આ છે DE અને એમાંથી DP બાદ કરી છે એટલે એક જગ્યાએ રહી જશે એટલે બંને બાજુ તમારે કહેવાનો મતલબ શું મૂકવાના છે માઇનસ A ઓકે હવે આપણને ખબર છે કે આપણે કરવાનું શું છે તો કે ફક્ત અને ફક્ત ચોકડી ગુણાકાર DE ગુણ્યા 1 કરીશું DE DP ગુણ્યા 1 કરીશું DP અને બીજા આપણે નીચે જે DP છે તે DP ગુણ્યા 1 કરીશું તો DF ગુણ્યા 1 કરીશું DF DQ ગુણ્યા 1 કરીશું DQ અને નીચે શું આવવાના છે DQ ચાલો DE અને DP DE સારી વાત કરી છે DE અને DP તો અહીંયા શું રહી જાય છે ફક્ત શું રહી જશે આપણી પાસે TE નીચેનો જે DP રાખવાનો છે તે DF અને DQ DF અને DQ તો ફક્ત આપણી પાસે શું રહી ગયું છે તો કે આપણી પાસે રહી ગયું છે QF અને બાકીનો જે DQ છે તે હવે કઈ નહીં કરીએ બરાબર વ્યસ્ત પ્રમાણ લઈએ એટલે DP ક્યાં જશે ઉપર અને PE ક્યાં આવવાનું નીચે DQ ક્યાં જશે ઉપર અને QF ક્યાં આવવાનું છે નીચે ફરીથી એકવાર રિપીટ કરીશું આસન પ્રમેય છે 6.1 2 અને 3 ની અંદર ધ્યાન હશે તો 6.4 એના માટે ઈઝી છે ચાલો બે ત્રિકોણ બાજુઓ સમાન ચેલેન્જ આપવામાં આવ્યું છે આપણને ખૂણાઓ સમાન તો ત્રિકોણને આપણે કેવા સાબિત કરવાના છે સમાન ત્યાર પછી સાબિતીમાં આકૃતિ આવે આકૃતિમાં આપણે પહેલો બોક્સ પ્રૂફ નંબર 1 ત્યાર પછી આપણે કરતા કરતા આવ્યા છે વર્ણન પ્રૂફ નંબર 2 પછી આકૃતિના આધારે આપણે પસંદ કરી છે બાજુઓ બાજુઓનો વ્યસ્ત પ્રમાણ માઇનસ 1 કરીને ચોકડી ગુણાકાર અને ચોકડી ગુણાકાર કરીને આપણને ફાઇનલી જવાબ જે મળ્યો છે બરાબર એનો આપણે શું કરી દીધો છે વ્યસ્ત પ્રમાણ 6.1/3 ધ્યાન હશે એટલે 6.4 લખો માટે આસાન છે આટલું લખી લો પહેલા ચાલો આપણને જે ફાઇનલ જવાબ મળ્યો એને આપણે શું આપણે નામ આપીશું પ્રૂફ નંબર 3 હવે આગળ જઈએ તમે લોકો આકૃતિ અગર ચેક કરશો તો આ પ્રમાણેની આકૃતિ આપણી બની રહી છે બરાબર કઈ બની રહી છે ABC અને બીજી બની રહી છે DEF અને એ બની રહી છે આપણે PQ તો ચાલો આપણે ખૂણાઓને સાબિત કરી દીધા હવે આપણે આગળ જઈએ જે પ્રમેય 6.3 ની અંદર હતો છે શું લેવાના છે PQ સમાંતર EF કયા મુજબ તો કે પ્રમેય 6.2 મુજબ અહીંથી પ્રમેય બદલાય છે પેલું તો આસાન હતું આમાં થોડુંક સમજો ચાલો ખૂણાઓ સમાન લઈએ તો P ની સામે કયો આવશે E હવે આ લોકોની જ વાત કરીશું બે ત્રિકોણની વાર્તાલાપ પૂરી ખૂણો P બરાબર શું આવશે ખૂણો E અને બીજો ખૂણો Q બરાબર બીજો શું આવશે ખૂણો F એટલે આ કક્ષાની જોડ થઈ છે અનુકોણની જોડ એટલે આ થયા આપણી પાસે પ્રૂફ નંબર 4 ઓકે ચાલો હવે વાત કરીએ ત્રિકોણની એક ત્રિકોણ બની રહ્યો છે DPQ અને બીજો મેઇન ત્રિકોણ કયો છે તો કે DEF તો એમાં પણ એક થશે મેટ્રિક્સ લખી રહ્યો ખૂણો P બરાબર ખૂણો Q આવશે E અને ખૂણો Q બરાબર ખૂણો શું આવશે F અને ખૂણો D બરાબર એની સામે ન લેજો કયો આવશે D આવશે તો ખૂણા 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 શરત મુજબ આટલી વસ્તુ આપણે કરતા આવ્યા બરાબર બાજુઓ અને ખૂણાઓના આધારે તો પહેલું પરિણામ આપણને મળી ગયું કે ખૂણો 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 બરાબર એ શરત મુજબ DPQ સમરૂપ DEF થાય છે D
पी क्यू समरूप कयो थाय छे डी ई एफ ए समरूप थाय छे પણ હજુ ભી આપણે એબીસી વાળો તો બાકી રહેશે બરાબર તો એના આધારે આપણે લઈએ તો હવે આની જ વાત ડીપી ના છેદમાં આખો આવશે કયો આવશે ડીઈ જે આપણે સૂત્ર જોયું હતા ને એની અંદરની વાત છે ડીક્યુ એના છેદમાં શું આવશે ડીએફ અને બીજો છે પીક્યુ સમાંતર અહીંયા સાને શું લેવાની વાત કરી છે ઈએફ એટલે અહીંયા શું લેવાના છે ઈએફ ચલો ડીપી ની સામેની બાજુ લો તો આમાંથી કઈ આવશે AB અને નીચેનો સેમ BQ એની સામેની બાજુ લઈએ કઈ આવશે AC બાકીનો સેમ અને આ તો સેમ જ રહેશે PQ ના છેદમાં શું આવવાનો છે EF કારણ શું છે એટલે કે DP બરાબર AB આવે છે અને DQ બરાબર AC આવે છે ઓકે તો આ પણ આપણે પ્રવાહી 6.2 ની અંદર જોઈ ગયા છે બેટ થી સરળ છે ઓકે પહેલા તો લખી લો ચાલો હવે આપણે જે સાબિત કરી દીધું આગળ જઈએ તો પક્ષમાં આપણને શું આપવામાં આવે છે AB ના છેદમાં DE અને AC ના છેદમાં DF અને બીજું શું આપવામાં આવ્યું છે આપણને BC ના છેદમાં EF બીજી શરત PQ બરાબર BC PQ એના બરાબર આપણે કઈ બાજુ લેવાની છે તો કે BC તો હવે એક ત્રિકોણ પર વાત કરીશું તો ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DPQ સાની વાત કરી છે ABC અને બીજી વાત સાની કરી છે આપણે DPQ તો એમાં પણ બેઠું છે આપણે આખું તે AB બરાબર શું આવશે DP આવશે BC બરાબર શું આવશે PQ અને AC બરાબર શું આવશે DQ તો એકરૂપતાની બાબા બા શરત આપણે પરિણામ તરફ જઈ રહ્યા છે પહેલામાં આપણે ખૂણા સાબિત કરી દીધા હવે આની વાત કરીશું બા 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 બાજુ 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 તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DPQ આ બાજુઓના આધારે એટલે પ્રૂફ નંબર 5 ના આધારે સાબિત થઈ રહ્યું છે હવે ખૂણા તરફ જઈએ એટલે ખૂણો A બરાબર ખૂણો D આવશે ખૂણો B બરાબર ખૂણો P આવશે અને ખૂણો C બરાબર ખૂણો Q આવશે કઈ શરતના આધારે CP CD જે તમને ભણાવવામાં આવી હતી તો ખૂણો A બરાબર આપણે ખૂણો D લઈશું ખૂણો B બરાબર P છે પણ P સમાન આપણને આપી દેવાનો છે કે P બરાબર આપણે શું લેવાનો છે તો કે આપણે લેવાનો છે E અને Q બરાબર આપણે શું લેવાનો છે F એટલે ફરીથી પ્રમેયમાં રિપીટ કરું તો આપણને સમાન સાબિત કરી દીધા છે સમાનના આધારે આપણે ખૂબ ખૂબ શરતના આધારે પહેલો પરિણામ પછી બાબાવા શરતના આધારે પરિણામ ઓકે આટલું લખી લો તો ચાલો પરિણામ તરફ જઈએ તો કે આમ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ખૂણો A બરાબર ખૂણો D આવે છે ખૂણો B બરાબર ખૂણો E આવે છે અને ખૂણો C બરાબર કયો આવે છે ખૂણો F અને જે બાજુઓ છે એ પણ આપણે એટલે અહીંયા તમારે શું લખવાનું છે બેઠું સાધ્ય લખી જાવ એટલે AB ના છેદમાં DE જ આવશે BC ના છેદમાં EF જ આવશે અને CA ના છેદમાં શું આવશે FD તો આના આધારે જે આપણે ચેલેન્જ આપવામાં આવી હતી કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF સાબિત કરો જે ફિનિશ કરી દીધો છે ઓકે તો ચાલો આજના આપણે પ્રમેયની વાત કરીએ તો પ્રમેય 6.4 બા બા શરત તો તમને યાદ હોય તો આ પ્રમેય મેં ભણાયા વગર તમને એકવાર લખવા આપેલો છે મેન તો સ્ટુડન્ટે 3 વાર લખીને મોકલી આપ્યો છે બાકીનાને કોઈ ફરક પડતો નથી બરાબર મોબાઈલ જિંદાબાદ ભાઈબંધી જિંદાબાદ અને રખડવટી જિંદાબાદ ધોરણ 10 નું ગ્રુપ બહુ ટેલેન્ટેડ છે મને ખબર જ છે ઓકે તો જાત મહેનત કરી છે પ્રમેય 6.4 ની માનું છું કે લાંબો પ્રમેય છે ઓકે પણ એક વાત કહી દો ને તો પ્રમેય 6.1 2 અને 3 એમના જો ધ્યાન ગયો છે તો પ્રમેય 6.4 એના માટે આસાન જ છે પણ જેમણે ભણવું જ નથી અને કરવું નથી તેના માટે પ્રમેય લાંબો અને અઘરો છે બાકી જે મહેનતુ સ્ટુડન્ટો છે એના માટે પ્રમેય ઈઝી છે શોર્ટકટમાં કહી દઉં તો આજે આપણે પ્રમેય 6.4 રકમ વ્યવસ્થિત લખજો પક્ષાધ્ય મોડે કરીને લખો આકૃતિ વ્યવસ્થિત પેન્સિલ સ્કેલનો યુઝ કરીને દોરજો અને સાબિતી અડધી અડધી કરીને મોડે કરીને લખજો તો પ્રમેય આસાન છે અને આઈએમપી પ્રમેય છે આ પણ તમને કહી દઉં છું ઓકે તો અહીં આપણે ધોરણ 10 નો પ્રમેય વિભાગ આખો ફિનિશ કરીએ છે બરાબર તમારા માટે પણ સારું છે અને મારા માટે પણ સારું છે કે પ્રમેય બધા ભણી લીધા છે તો દ્વિતીય સત્રની અંદર આપણે આટલી શાંતિ રહેશે ઓકે મહેનત કરીને મોકલો 3 વાર